નમસ્કાર, હું ચિત્તોરલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લાઇવ. સૌથી પહેલા વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચારની. પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોમાં તેને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સજ્જ થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં ઉમેદવારોના નામોને લઈને ચર્ચા કરવામાં આવશે, સાથે જ આગામી રણનીતિને લઈને પણ ચર્ચા કરાશે. ત્રણ ઉમેદવારોની પેનલ જે યાદી છે તે હાઈકમાન્ડને સુપ્રત કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે. છ બેઠકો માટે પેટા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટી એક કવાયત તેજ કરી છે. સજ્જ દેખાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી. ઉમેદવારોના નામને લઈને આજે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અનેક દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ પણ જોવા મળશે. છ બેઠકો માટે કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા, સાથે જ તે તમામ બેઠકો કેવી રીતે ભારતીય જનતા પાર્ટી હસ્તગત કરી શકે તેને લઈને પણ તમામ પ્રયાસો કરવામાં આવશે, અને તેને લઈને જ રણનીતિ પણ આજે બનાવવામાં આવશે. તો ગાંધીનગર આજે મહત્વપૂર્ણ બેઠક 21 ઓક્ટોબરે. છ બેઠકો પર પેટા ચૂંટણી જે યોજાવાની છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ કવાયત તેજ કરી છે. એડી ચોટીનું જોર લગાવવામાં આવશે તમામ બેઠકો જીતવા માટે. તો તેને લઈને આગામી રણનીતિ પર પણ ચર્ચા કરાશે. સંવાદદાતા અરુણ શાહ વધુ વિગતો સાથે ફોનલાઇન પર જોડાયા છે. અરુણ, આજે મહત્વપૂર્ણ બેઠક, ઉમેદવારોના નામની ચર્ચા ભારતીય જનતા પાર્ટી કરે તેવી શક્યતાઓ? તુરલ, ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતમાં જે 7 વિધાનસભાની ખાલી પડેલી બેઠક છે તે પૈકી મોરવા હડફ સિવાયની તમામ 6 બેઠકો માટેની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણી નક્કી કરી છે તે 21 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેની તડામાર તૈયારી બંને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ભાજપનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી સમગ્ર રીતે ભાજપનું કમળ ખીલેલું રાખવા અને તમામ બેઠકો કબજે કરવાના હેતુથી મહત્વપૂર્ણ બેઠક ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે યોજાઈ રહી છે. મુખ્યપ્રધાનના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ રીતે જે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો છે તે 14 જેટલા સભ્યો છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. મહત્વપૂર્ણ રીતે જે ઉમેદવારોની પસંદગી સંદર્ભે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે અને ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપ આવેલા ભાજપમાં સામેલ થયેલા સભ્યોને ટિકિટ આપવાના સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેમજ યુવા ઉમેદવારો સહિત કયા ઉમેદવારની પસંદગી કરી શકાય કે જેથી ભાજપ તમામ બેઠકો કબજે કરવામાં સફળ રહી શકે, તેમજ ખાસ કરીને કોંગ્રેસના જે મુદ્દા છે, ખાસ કરીને પાણીની સમસ્યા છે, ખેડૂતોની સમસ્યા છે અને બેરોજગારીની સમસ્યા સંદર્ભે વિકાસના એજન્ડા સંદર્ભે કઈ રણનીતિ તેની સામે રાખી શકાય તે સંદર્ભે આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે મહારાષ્ટ્રના પ્રવાસી હતા અને ત્યારે પણ તેમણે એક રાત્રિ માટે અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે, ત્યારે પણ આ સંદર્ભે મનોમંથન હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ રીતે કોંગ્રેસ સામે કેવી રીતે રણનીતિ અપનાવીને ભાજપનું કમળ ખીલેલું રાખવું તે સંદર્ભે આ બેઠક નિર્ણાયક સાબિત થશે. તે પહેલા જોઈએ તો બપોરે 12:30 કલાકે કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે પણ ભાજપની પ્રદેશની બેઠક યોજવામાં આવી છે. તેમાં પણ અનેકવિધ કાર્યક્રમો સંદર્ભે તેમજ ચૂંટણી સંદર્ભે અનૌપચારિક રીતે ચર્ચા થાય તેવું માનવામાં આવી રહ્યું છે. તોરલ. બિલકુલ અરુણ, આભાર તમામ જાણકારી માટે. તો આજે મહત્વપૂર્ણ બેઠક, વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 6 બેઠકો પર પેટા ચૂંટણી જે જાહેર થઈ છે તેમાં કયા ઉમેદવારો પર પસંદગી ઉતારવી તેને લઈને આજે ચર્ચા કરાશે.